નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે વરાપનો માહોલ અને હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી આવશે અને કેટલા વિસ્તારોમાં એનો લાભ મળશે તે વિશેની સંપૂર્ણ વાત કરવાની છે. સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં, અત્યારે આપણે ચોમાસુ પાકની અંદર ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે અને એ સાથે આપણે ફ્લાવરિંગની દવા છંટકાવ કરવાનો પણ યોગ્ય સમય આવી ગયો છે. એટલે આપણે થોડા દિવસ પહેલા ફ્લાવરિંગની દવા અને ઈયળની દવા વિશેનો સંપૂર્ણ વિડીયો બનાવેલો છે. એટલે આ વિડીયોના અંતમાં આ સાઈડમાં આપણે વિડીયો બતાવવામાં આવશે અને દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો આજે 6 ઓગસ્ટ થઈ ચૂકી છે. 6 ઓગસ્ટ સુધીમાં જે વરસાદની રાઉન્ડ આવ્યા એમાં મોટા ભાગના વિસ્તારોને કવર કરી લીધા છે, છતાં પણ હજી 2-4 જિલ્લા એવા છે કે જેના અમુક વિસ્તારો છે વરસાદથી વંચિત છે અને હજુ એ જિલ્લાઓને વરસાદ માટે રાહ જોવી પડશે. એમાં પછી મોરબી સુરેન્દ્રનગર હોય, રાજકોટના અમુક પાર્ટ હોય કે બોટાદ અમુક પાર્ટ હોય, આ જે 2-4 જિલ્લાઓ છે ને હજુ થોડા દિવસ રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે વરસાદી સિસ્ટમો હતી એ આપણા ઉપરથી હવે પસાર થઈ ગઈ છે. અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પણ હા એક ચોક્કસથી છે કે 700 HPA લેવલે એક ભેજ છે. આ ભેજને કારણે છૂટા છવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડશે. જો કે છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડે છે, અન્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડે છે, પણ એ અતિ તીવ્રતા સાથે ઝાપટાઓ હતા. હવે એ ઝાપટાની તીવ્રતા પણ ઘટી જશે અને એ સાથે ઝાપટાના વિસ્તારો પણ ઘટી જશે અને ઝાપટાની સંખ્યામાં પણ ઘટાડો થશે. એટલે ભાગ્ય જેવું બનશે કે એક અથવા તો 2 દિવસે એકાદું ઝાપટું કોઈ છૂટા છવાયા વિસ્તારમાં પડે, બાકી કોઈ મોટા ઝાપટા પડે કે આપણે જે ખેતીકામમાં અડચણરૂપ થાય એવા કોઈ ઝાપટાની હમણાં શક્યતાઓ નથી. એટલે અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી અને ખાસ કરીને જે 9-10 ઓગસ્ટ સુધીનો સમય છે ત્યાં સુધી આપણે કોઈ મોટો વરસાદ આવે તેવું કોઈ અત્યારે કન્ડિશન નથી. ખાસ કરીને 9 અથવા તો 10 ઓગસ્ટે એક વરસાદી રાઉન્ડ આવશે. જો કે એ વરસાદી રાઉન્ડ છે એ પણ બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવવાની છે, જેને કારણે રાજ્યમાં વરસાદો પડવાના છે અને એ પણ 9 અથવા તો 10 તારીખથી જે વરસાદ ચાલુ થશે એ લગભગ 11 અથવા તો 12 તારીખે પૂર્ણ થઈ જશે. એટલે 2-3 દિવસનો આ વરસાદી રાઉન્ડ હશે, બહુ લાંબો રાઉન્ડ નહીં હોય અને એ રાઉન્ડ છે પણ રાજ્યની અંદર સાર્વત્રિક નહીં હોય. મોટાભાગે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદો એ રાઉન્ડની અંદર થશે. મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેની અંદર મહીસાગર હોય, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આ જે તમામ વિસ્તારો છે એમાં સારા વરસાદો થશે અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો હોય એમાં પણ સારા વરસાદો થઈ શકે છે અને એ સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 9-10-11 તારીખ સુધીમાં મધ્યમથી સારા વરસાદો થાય તેવું અનુમાન છે. જો કે આ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવી રહી છે, એટલે મધ્ય ગુજરાત થઈને મધ્ય ગુજરાતના અમુક જે નીચેના ભાગો છે એને ટચ કરી અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં વરસાદની અસર કરતા એ સિસ્ટમ છે એ આગળ નીકળે તેવું લાંબા ગાળાનું આપણું અનુમાન છે. જો કે એ સિસ્ટમ નજીક આવશે એટલે રોજે રોજ એ સિસ્ટમ વિશે પણ માહિતી આપશું, પણ અત્યારનું જે આપણું આગોતરું એંધાણ છે એ મુજબ કહી શકાય કે 9-10 ઓગસ્ટથી 2-3 દિવસનો વરસાદી રાઉન્ડ આવશે. મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારને એ વરસાદનો સારો લાભ મળે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદો અને છાટછૂટ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને આજે 10 તારીખ આસપાસનો રાઉન્ડની અમે ઘણા સમયથી વાત કરતા હતા એ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય પણ ઘણા વિસ્તારોની એની અસર થશે અને એ પછીનો નવો રાઉન્ડ હશે, 9-10 ઓગસ્ટ પછીનો જે રાઉન્ડ હશે એ 17-18 ઓગસ્ટ આસપાસ આવશે અને એની અંદર તમામ જિલ્લાઓને લાભ મળશે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આગોતરા એંધાણની અંદર એટલી જ માહિતી છે, વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. પણ જે શરૂઆતમાં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઈયળ અને જે કંઈ આપણે ફ્લાવરિંગની દવા વિશેની માહિતી હતી એ સંપૂર્ણ આપણે મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું, અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. અરજા આપશો, ધન્યવાદ.